માંડવીના સિરવા ગામે ધારાસભ્યના હસ્તે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. માંડવીના સિરવા ગામે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન હેઠળ કાઠડા અને સિરવા શક્તિ કેન્દ્ર ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરાયા બાદ મંચ સ્થાનેથી સૌનું સન્માન કરાયું હતું. આ તકે રિમોટ દ્વારા મફતનગર વિસ્તારમાં રોડ લાઇટનું લોકાર્પણ, પ્રાથમિક શાળા સેરવામાં પ્રાર્થના હોલનું ભૂમિપૂજન, નાના લાયજા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો ડોક્ટર લક્ષ્મીદાસ, કિશોરભાઈ જયસર, સરપંચ સિરવા, આચાર્ય ખેતસિંહ ગઢવી, તલાટી મંડળ પ્રમુખ રાઘવદાન ગઢવી, જાગૃતિબેન દામા વગેરેની સારી કામગીરી બદલ ધારાસભ્યના હસ્તે તેમનું ખાસ સન્માન કરાયું હતું. રાજુભા જાડેજા, કેશવજી રોશિયા, હરેશ રંગાણી, ઝવેરબેન ગોવિંદ ચાવડા, વરજાંગ ગઢવી, બળુભા જાડેજા, બળુભા જીલુભા જાડેજા, રતનસિંહ બાપા, કુંવરજી માકાણી, રાજુભા ગોસ્વામી, વેનુભાઈ થાનકી, લક્ષ્મીશંકર જોશી, માલતીબેન લાલન, હરેશ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, મહેન્દ્ર રામાણી, વિરમ ગઢવી તેમજ ગામના આસપાસ ગામોના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ ગઢવી અને આભારવિધિ કાંતિ ભાનુશાલીએ કરી હતી. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. આજ રોજ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ પ્રસંગે સિરવા ગામ મધ્યે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, અનેક વિકાસ કામોના ભૂમિપૂજન હતા તથા લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. એની સાથે સરકારશ્રીની જે યોજનાઓ હતી, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, એનએસએફ કાર્ડ અને ઉજ્જવલા યોજના, એ તમામનું આપણે અહીંયા વિતરણ કરી અને કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે. આ કાર્યક્રમમાં આજે આપણા માંડવીના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ, રાજેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, કેશોજીભાઈ રોશિયા જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન, ગંગાબેન આપણા જિલ્લા પંચાયતના સદસ્ય, એપીએમસીના ચેરમેન પ્રવીણભાઈ, આપણા મહામંત્રી સામતભાઈ, સરપંચ સંગઠનના અધ્યક્ષ વરજાંગભાઈ, તાલુકા પંચાયતના મારા સદસ્યશ્રીઓ, એ તમામ ઉપસ્થિત રહ્યા હતા. આજનો ખાસ વિકાસનો કાર્યમાં જે અહીંયા મફત વિસ્તાર આવેલ છે, શ્રમ વિસ્તાર, એમાં છેલ્લા 40-42 વર્ષથી એ લોકોની માંગણી હતી કે રોડ લાઇટ અમારે ત્યાં પડે તો જે અંધવાડો છે એ ઉજવાડોમાં. તો આજે આપણા નરેન્દ્રભાઈનો યોગાનુયોગ જન્મદિવસ છે અને ઘણા વર્ષોની જે માંગણી હતી રોડ લાઇટની, તો આજે આપણે આ રોડ લાઇટ ચાલુ કરી દીધી છે. અને વધારેની સ્ટ્રીટ લાઇટ એ લોકોને મળે એના મતે ધારાસભ્યશ્રીએ 2 લાખ રૂપિયા આપણે લાઇટ માટે પણ આજે આપ્યા છે. તો આજે એ લોકોની માંગણી હતી જે શ્રમ વિસ્તારની, એ ખાસ એક મુખ્ય એ કાર્યક્રમ હતો. અને બીજો જે બક્ષીપંચ એરિયા વિસ્તાર છે, તો એની એરિયામાં પણ આપણે સીસી રોડનો જે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એ પણ આજે આપણે અહીંયા રાખ્યો હતો, એ મુખ્ય કાર્યક્રમ હતા. આજે સન્માનમાં ખાસ 3 સન્માન હતા. એક તો તબીબી ક્ષેત્રે છેલ્લા 52 વર્ષથી નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે એવા ડૉક્ટર, જેને અમે બધે લેખુ ડૉક્ટર કહીએ છીએ, એ લેખુભાઈ ડૉક્ટર છેલ્લા 52 વર્ષથી આ ગામમાં સેવા કરે છે. કોઈ રૂપિયા આપે, કોઈ ના આપે, છતાં એની સેવા અવિરત ચાલુ રાખી છે. અને એને મા આયુમાના એવા આશીર્વાદ છે કે એક જ વાર આપણે અહીંયા આવવું ખપે, બીજી વાર અહીંયા દર્દીને આવવું ખપતું નથી. તો એવા વ્યક્તિનું આજે વિશેષ આપણે સન્માન કર્યું હતું. અને બીજા જે અહીંયા મહાજનના પ્રમુખ છે કિશોરભાઈ, જેઓ શૈક્ષણિક ક્ષેત્રે અને જળ ક્ષેત્રે ખૂબ મોટો યોગદાન આ સિરવા ગામમાં મળી રહ્યો છે. આ જે પ્રાથમિક શાળાનું આંગણ છે એમાં કિશોરભાઈ જે પ્રમુખ છે એનું ઘણો બધો યોગદાન છે. તો એનો પણ આપણે વિશેષ સન્માન હતો. બીજો અમારો ચાણ સમાજનો ગૌરવ અને માંડવીમાં સતત 3 વખત તલાટી મંડળના પ્રમુખ બન્યા છે એવા ભાઈ રાઘોદાનભાઈ ગઢવી, એનો પણ આપણે સન્માન કર્યો. આ પ્રાથમિક શાળામાં આચાર્યની ભૂમિકા ભજે છે અમારા ગામના ખેતસિંહભાઈ, એનો પણ આપણે વિશેષ સન્માન કર્યો. એની પણ સારી કામગીરી છે અને અત્યારે બધે સારા વિદ્યાર્થીઓને જે ભણતર અને જે સ્વચ્છતા જે ખેતસિંહ સાહેબે કરી છે તો એનું પણ આપણે વિશેષ સન્માન કર્યું હતું.